गुड आफ्टरनून विद्यार्थी मित्रों, ऑनलाइन एक लेक्चर में आपनू स्वागत छे। आज फरी पासा धोरण 12 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस विषे आपणे चर्चा चालू हती, ए चर्चा फरी आज आपणे चालू करिए। एमां आपणे पत्रो विषे ए वात करता था, एमां 1 થી 7 पत्रो विषे आपणे चर्चा करी थी। पहला विभागनू पहलू प्रकरण बैंक पत्र व्यवहार एवा विषयांक साथे आपणे चालू हतुं। आपणुं नाम छे वाणिज्य पत्र व्यवहार सेक्रेटरियल प्रेक्टिस धोरण 12 प्रकरण पहलू विभाग पहलो। एना आपणे 1 થી 7 प्रकरण विषे आपणे आगळना लेक्चर में चर्चा करी छे। आजे आपणे चर्चा करवानी छे 8મા पत्रनुं उदाहरण। पहला पत्र आपणे जोया था के डीमेट खातुं खोलावुं, चेकना नाणानी चुकवणी अटकाववी, ए अंगेनो पत्र जोयो। त्यार पछी बैंक द्वारा चेकने खोटी रीते अमान्य कर्यो होवानी फरियाद करतो पत्र आपणे जोयो। त्यार पछी डेबिट कार्ड, क्रेडिट कार्ड, एटीएम એની સુવિધા મેળવવા માટે વિનંતી પત્ર જોયો। ત્યાર પછી આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ગુમ થઈ ગયા એ અંગે જાણ કરતો પત્ર પણ આપણે બેંકને લખ્યો, એ પણ આપણે જોયું। ત્યાર પછી 7મો પત્ર બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર, ત્યાં સુધી આપણે પત્ર જોયા હતા છેલ્લે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે। આજે આપણે જોવાનું છે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર। બરાબર જોજો, આ લખું 8મો પત્ર છે આપણો ખાતું બંધ કરવા, બંધ કરવાની જાણ કરતો પત્ર। બરાબર, આ રીતે એક પત્ર આપણે લખવાનો છે, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર બેંકને લખો। હં, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર બેંકને લખો, એવી એ પત્રની ચર્ચા આપણે એ કરીએ છીએ। આપણો આ માની લો કે ચોપડાનું પેજ છે અને ચોપડાના પેજમાં આપણે પત્ર બનાવતા હોઈએ છીએ। આપણે વાત કરી શીર્ષકની, તો આપણે જોયું કે ભાઈ શીર્ષક ક્યારે આવે, તો કે જ્યારે એક પેઢીના નામ ઉપર ખાતું હોય ત્યારે એમાં શીર્ષક આવે છે। પણ કોઈ વ્યક્તિ જ્યારે બેંકને પત્ર લખતો હોય ત્યારે એમાં શીર્ષક આવતું નથી, એટલે વચ્ચેનો ભાગ જે છે થોડો કોરો રહેશે। તો અહીંયા પ્રખર મેવાડા નામના જે વ્યક્તિ છે એનું નામ છે પ્રખર મેવાડા નામના વ્યક્તિ છે, 39 નંદ બેંગ્લોઝમાં એ રહે છે, 39 નંદ બંગ્લોઝ એનું એડ્રેસ છે, ગાયત્રી મંદિર રોડ મહાવીરનગર હિંમતનગર એના પિનકોડ નંબર આવશે 38301 38301 એના પિનકોડ નંબર છે। 12મી જૂન 2017ના રોજ પત્ર લખાણો, 12મી જૂન 2017 જોજો બરાબર તારીખ મેં કેમ લખી છે, જેમ આપણા પત્રમાં તારીખ આપી હોય એ રીતે આપણે અહીંયા તારીખ લખવાની છે। ડાબી સાઈડ ઉપર આવશે એના ફોન નંબર અને મોબાઈલ નંબર, આ છે એના
ફોન નંબર, ત્યાર પછી આવશે મોબાઈલ નંબર, હવે ઘણા મોબાઈલ નંબરની સાથે ઈમેલ એડ્રેસ પણ આપતા હોય છે, હેને ઘણા ઈમેલ પણ આપતા હોય છે, હા એટલે એ પણ તમે અહીંયા લખી શકો છો, તો ઈમેલ એડ્રેસ હોય તો એ પણ આપણે લખી શકીએ. હવે આપણો પત્ર છે બેંકમાં ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, અહીંયા જાણ કરવાની છે એટલે સ્વાભાવિક છે કે બેંકને જ પત્ર લખવાનું છે, એટલે અહીંયા આવશે એનું આંતરિક સરનામું. હં બરાબર જોજો, ફરીથી પાછો યાદ દેવડાવું, આંતરિક સરનામું એને કહેવાય, જે એક વ્યક્તિ છે જે ને સામે પત્ર લખતો હોય એનું સરનામું, એટલે બેંક મેનેજર શ્રી બેંક ઓફ બરોડા જૂના બજાર હિંમતનગર પિનકોડ છે 38301. આ આંતરિક સરનામું થયું, જ્યાં આ ભાઈ કોને કાગળ લખે છે એ આ ભાગ આખો જે છે એમનામ બાકી રહી જાય છે, એટલે અહીંયા કંઈ આવતું નથી આવતું. મેં પહેલાં કહી દીધું કે અહીંયા એક વ્યક્તિ ખાતું બંધ કરાવે છે, એટલે વ્યક્તિનું ખાતું છે, જ્યારે પેઢીનું ખાતું હોય તો અહીંયા શીર્ષક લખવાનું આવે છે. હવે આપણે જોઈએ, પહેલું એડ્રેસ લખાઈ ગયું, બીજું એડ્રેસ લખાઈ ગયું, એટલે હવે આપણા પ્રશ્ન પ્રમાણે વિષય આવશે. તો વિષય શું આવશે? વિષય આવશે ખાતું બંધ કરવા અંગે, ખાતું બંધ કરવા અંગે. હવે ખાતું બંધ કરવા અંગે આવી ગયું પછી સ્વાભાવિક છે કે એનું સંબોધન આવશે, એટલે એ શું થશે? તો કે સાહેબશ્રી, આને કહેવાય સંબોધન, સાહેબશ્રી આને કહેવાય સંબોધન. આ હું લખી દઉં, કદાચ તમે ભૂલી ગયા હોય તો સંબોધન, હે અને આથી આપણા પત્રની શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી કરીએ? આપણે અહીંયા એમ નથી લખવાનું જય ભારત સાથ જણાવવાનું કે શ્રીમય સવિનય સાથ જણાવવાનું છે, એવું કંઈ લખવાનું નથી. અહીંયા સીધો પત્ર ચાલુ કરી દેવાનો છે, પણ સચોટ ભાષામાં, સરળ ભાષામાં અને યોગ્ય અક્ષરો સાથે આપણે એને કરવાનું છે. એટલે અહીંયા લખી શકો કે હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં ખાતું ધરાવું છું, હેને ધરાવું છું. આ એનો પરિચય છે, બરાબર. હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 10, 12, 32, 23 અને 34 નંબરનું ખાતું ધરાવું છું, અને ખાતા નંબર આપવા જરૂરી છે. છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર, અહીંથી તમે લખી શકો બેંકમાં, અહીંથી હે ને અહીંથી બચત ખાતા નંબર, કેટલા નંબરનું ખાતું છે? તો કે 10, 12, 32, 32, 22 અને 34 આ નંબરનું ખાતું હું ધરાવું છું, બરાબર ધ્યાન રાખજો.
આ રીતે તમે જે છે એ આપી શકો છો, એ એનો પરિચય છે. એટલે કયું ખાતું ધરાવે છે? તો કે 10, 12, 32, 22, 34 નંબરનું ખાતું હું ધરાવું છું. મારા વ્યવસાય અને અંગત કારણોસર એ ભાઈ એનું કારણ બતાવ્યું ખાતું શા માટે બંધ કરવું હે ને. તો હું મારા વ્યવસાય અને અંગત કારણોસર વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કરવાનું છે, બરાબર. હું મારા અંગત વ્યવસાય અંગે હું આ દેશમાંથી વિદેશમાં સ્થાયી થવા માગું છું. આપની બેંકમાં ચાલતા બચત ખાતા નંબર 10, 12, 32, 22, 24 જરૂરિયાત જણાતી નથી. તદુપરાંત ભવિષ્યમાં પણ આ ખાતામાં નાણાકીય લેવડદેવડની સંભાવના નહીવત છે. તેથી મારા બચત ખાતા નંબર જે છે, ઉપરોક્ત જે બચત ખાતા નંબર છે 10, 12, 32, 22, 34 ને આજથી બંધ કરી તેમાં રહેલી જમા રકમ મને મળી જાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી. આપની બેંક તરફથી મળેલ ચેકબુકમાંથી વણવપરાયેલા ચેક નંબર 022233 022240 આ સાથે પરત કરી રહ્યો છું. આ તબક્કે છેલ્લા 12 વર્ષથી મળેલી બેંકની તમામ સેવાને કદર કરું છું અને બેંકના તમામ કર્મચારીઓનો આભાર માનું છું. આપનો વિશ્વાસુ પ્રખર મેવાડા, બરાબર. એટલે અહીંયા આપનો વિશ્વાસુ આવશે, અહીંયા આવે આપનો વિશ્વાસુ, વિશ્વાસુ. જેણે પત્ર લખ્યો હોય એનું નામ આવશે અહીંયા. અહીંયા જો કંઈ લખ્યું હોય તો જે છે એ બિડાણ આવશે, અને અહીંયા બિડાણ આવશે કારણ કે અહીંયા ચેકબુક ફરી બેંકની હતી એ એણે બેંકને આપી દીધી છે. એટલે વણ વપરાયેલા ચેક એણે આપ્યા છે, એટલે અહીંયા બિડાણમાં એક લખશે વણ વપરાયેલા ચેક અને આપણો વિશ્વાસુ. એટલે આ રીતે પત્ર જે છે એ અહીંયા પૂરો થશે, એને વિદેશમાં સ્થાયી થયા છે એટલે અહીંયા કંઈ નાણાંની લેવડદેવડની જરૂરિયાત ઊભી નથી થતી. એટલે એણે એમ કીધું કે ભાઈ આ નંબરનું ખાતું જે છે મારું હે ને, આ નંબરનું જે મારું ખાતું જે છે એ બંધ કરી અને મારી નીકળતી જમા રાશિ જે છે, જમા રકમ છે એ મને આપી દેવી. છેલ્લા 12 વર્ષથી આપની બેંકની કામગીરી પણ સારી છે અને કર્મચારી તરફથી મને સહકાર પણ સારો મળેલો છે, જેને હું કર્મચારીઓનો હું આભાર માનું છું. આ સાથે મારું ખાતું બંધ કરવું એવો આભાર છે આપનો વિશ્વાસુ પ્રખર મેવાડા. હે, બિડાણમાં એક વસ્તુ કહી તો કે વણ વપરાયેલા ચેક. એટલે આ રીતે બેંકમાં ખાતું બંધ કરવાનો પત્ર આપણે આ રીતે પણ લખી શકીએ છીએ અને પરીક્ષામાં જો કદાચ પૂછાય આ રીતે પત્ર તો તમે તમારા પેજમાં આ રીતે બનાવી શકો. વચ્ચેનું જે મથાળું છે એ પૂરેપૂરું હું અહીંયા એટલા માટે નથી કહેતો કે બહુ લાંબુ હોય છે અને આ છે જે છે આપણી રીતે લખવાનું હોય છે. છતાં પણ આપણે જ્યારે પ્રત્યક્ષ જ્યારે મળશું ત્યારે ફરીથી પાછું હું તમને એનો ડેમો આપી દઈશ અથવા તો એ કેમ લખવાય હું તમને એનો મહાવરો આપી દઈશ. એટલે એ રીતે અહીંયા આપણે આછી પાત્રી જાણકારી આ ઓનલાઈન ક્લાસીસના માધ્યમ દ્વારા આપણે લઈએ છીએ કે ભાઈ પત્ર આ રીતે લખાય છે. તો આ રીતે આઠમા પત્ર જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે નવમા પત્ર તરફ આગળ વધીએ છીએ, બરાબર. ચાલ, નવમો પત્ર. હવે એક પત્ર આપણે લખીએ એની જેમ જ બીજા પત્રો હોય છે, પણ માત્ર વિષયમાં ફેરફાર હોય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. બેંકના પત્રમાં કાંઈ બીજું હોતું નથી અને માત્ર વિષય ફેરફાર આવી શકે એ જ ખાસ ધ્યાન રાખવાનું. એનું નામ, એના ફોન નંબર, એનું આંતરિક સરનામું, એનો વિષય અને સંબોધન હે ને, એટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે. હવે જો અહીંયા આપણે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, બેંકમાં નવમો પત્ર, બેંકમાં લોકર, બેંકમાં લોકર સુવિધા મેળવવા વા અંગેનો પત્ર, બરાબર. કોઈ વ્યક્તિ છે જેને બેંકમાં લોકરની સુવિધા લેવાની છે
એટલે સ્વભાવી છે કે એ પણ એક વ્યક્તિ લેવાનો હશે, હા ને? અહીંયા પણ પેઢી આવતી નથી. લોકર એટલે આપણા ગુપ્ત દસ્તાવેજો ત્યાં રાખી શકો, આપણા કોઈ એવા કિંમતી દસ્તાવેજો હોય, ત્યાર પછી બીજી અન્ય કોઈ એવી આપણી વસ્તુ હોય જે આપણે બેંકના લોકરમાં મૂકી શકીએ, એનું વાર્ષિક ભાડું હોય છે, બરાબર? લોકરનું હોય વાર્ષિક ભાડું આપવાનું હોય આપણે, મારે તમારે કે જેને જોઈએ એને વાર્ષિક ભાડું બેંકને આપવાનું હોય, એટલે આપણે લોકરની સુવિધા બેંકમાં મળે. આપણે એમાં આપણું સોનાના કોઈ હોય તો એ પણ આપણે મૂકી શકીએ, ગોલ્ડ મૂકી શકીએ, પછી આપણા જરૂરી કોઈ દસ્તાવેજ હોય તો એ મૂકી શકીએ, પછી અન્ય બીજી કોઈ સિક્રેટ વસ્તુ હોય તો એ પણ આપણે એમાં રાખી શકીએ, અને બેંકને આપણે વાર્ષિક ભાડું જે છે એ ચૂકવવાનું થતું હોય છે. એટલે અહીંયા એક વ્યક્તિ છે, પવિત્રા સુથાર નામના વ્યક્તિ છે, એ બેંકમાં લોકર મેળવવા માંગે છે. જોઈએ આપણે પવિત્રા સુથાર આ વ્યક્તિ છે. 23 સરકારી વસાહત સરકારી વસાહત માંડવી ચોક દાહોદ પિનકોડ નંબર આવશે 38-91-51, હે ને? 38-91-51 આ એના પિનકોડ નંબર છે. 8 ઓક્ટોબર 2017 આ રીતે તારીખ લખવાની, 8 ઓક્ટોબર 2017 આખો મહિનો જે છે આપણે આખો લખવાનો, બરાબર? 8 આ રીતે લખવાની, મહિનો હોય તો આ રીતે લખવાનું, વર્ષ હોય તો આ રીતે લખવાનું. તો આ હતું પવિત્રા સુથારનું સરનામું, જેને બેંકમાં લોકર સુવિધા મેળવવાની છે. હવે આ એટલે કે આ ભાગમાં કંઈ આવશે નહીં, અહીંયા આવશે એના ફોન નંબર, બરાબર? એના ફોન નંબર અને ત્યાર પછી આવશે એના મોબાઈલ નંબર. હં, જે કંઈ એણે તમારી પાસે હોય એ 10 આંકડાનો મોબાઈલ નંબર તમારે બતાવી દેવાનો, અને લેન્ડલાઇન હોય તો એ લેન્ડલાઇન નંબર પણ તમે એને બતાવી શકો છો, હે ને? દાખલા તરીકે 0-28-71 આ એના કોડ નંબર થયા, અને તમે લખી શકો 23-11 મોબાઈલ નંબર તમે લખી શકો, બરાબર? માની લો કે 95-97-84-82-32 આ 10 આંકડાનો મોબાઈલ નંબર થયો. આ રીતે તમે મોબાઈલ નંબર પણ લખી શકો છો. હવે આ ભાઈ છે એ બેંકને પત્ર લખવાનો છે, એટલે એનું એડ્રેસ આવશે મેનેજરશ્રી, બરાબર? અહીંયા મેનેજરશ્રી બેંક ઓફ યુનિયન બેંક, મેનેજરશ્રી યુનિયન બેંક, યુનિયન બેંક ક્યાં આવી? તો કે માંડવી ચોક ક્યાં? તો કે દાહોદ આ થયું એનું સરનામું. પિનકોડ નંબર કેટલા છે? તો કે 38-91-51, બરાબર? આ થયું એનું સરનામું. હવે શું આવશે? તો કે વિષય આવશે. વિષયમાં શું આવશે? તો કે વિષયમાં જે અહીંયા છે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે
अंगे शू आ तो के साहेबश्री संबोधन साहेबश्री अने आई थी आपणो पत्र चालू था या थी पछी चालू थाय शू थाय पत्र कई रीते चालू थाशे आपणो ओलो आगळ थयो तो ए रीते हूँ छेल्ला सात वर्षथी आपनी बैंक में बचत खाता नंबर 00569978 धरावूँ छूँ। बैंकनी तमाम सेवाओ मने लाभ मळ्यो छे जेनी हूँ कदर करू छूँ। जो बैंकना वखाण करे छे कारण के बैंकनो ग्राहक छे हूँ एनी कदर करू छूँ। बैंक में लॉकर सुविधा नहीं होवानो असंतोष पण हतो हैने बैंक में ज्यारे एने खातु खोलाव्यु त्यारे लॉकरनी सुविधा नहीं होय एटले एक असंतोष हतो पण हवे आवी गई छे ये जाणीने खूब ज आनंद थयो के बैंक में भाड़ाना मकानमांथी नवा बंधायेला पोताना स्वतंत्र संकुलमां जई रही छे। बैंके शू थयुं एक तो पहेला भाड़ानुं मकान हतुं पण एना बदले बैंके शू कर्युं पोतानुं संकुल बनावी लीधुं। बैंके ज्यां तमाम प्रकारनी सगवड अने सेवाओ बैंकना ग्राहकोने मळी रहे ए जाण्युं जेमां आपनी बैंक द्वारा सेल्फ डिपोजिट वॉल्टनी पण सगवड करवामां आवी छे। अमारा महत्वना दस्तावेजो सोना चांदीना कीमती अलंकारों मूल्यवान चीज वस्तुओं ने सलामत रीते राखवा माटे बैंक में लॉकर लेवा मांगू छू। बराबर एने कीधु कि हूँ बैंक में लॉकर लेवा मांगू छू। शा माटे लॉकर लेवा मांगू छू तो के कीमती दस्तावेजों सोना चांदीना कीमती अलंकारों अमूल्य चीज वस्तु सलामत रीते रहे एटला माटे हूँ लॉकर की सुविधा लेवा मांगू छू। लॉकर में एनु कद केवड़ू बराबर नाना कदनू लेवानू छे मोटा कदनू लेवानू छे अने एनु कद एनी डिपोजिट केटली भरवानी लॉकर मेळवा माटे आपवा पड़ता जरूरी पुरावा कार्यवाहीनी जाण करशो जेथी हूँ बैंकनी तत्वरे मुलाकात लईने लॉकरनी सगवड मेळवी शकूँ। अपेक्षा सहकारनी अपेक्षा छे आपनो विश्वासु पी पवित्र सुथार बराबर पवित्र सुथार एटले एने जे एने वस्तु जोईए ए वस्तु जे छे एने अहींया मांगी छे कीधु छू के भाई आप मने झड़पथी सहकार आपो एवी अपेक्षा अने एमां केटला कदना लॉकर होय छे केटलू एनी डिपोजिट होय छे केटलू एनू भाड़ू होय छे आ तमाम विगत मने लखो एटले हूँ बैंकनी मुलाकात लऊं अने जल्दीथी लॉकरनी सुविधा मेळवतो थाव एवी सहकारनी अपेक्षा साथे आपनो विश्वासु पवित्र सुथार एटले आ रीते બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પણ પત્ર આપણે આ રીતે લખી શકીએ છીએ। તો આ હતો બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટેનો પત્ર અને પત્ર એકદમ એવી વસ્તુ છે કે એકદમ સેલા હોય છે એટલે એક ઢબ જો આવડી જાય એટલે બીજા પત્ર પણ આપણે લખતા ઓટોમેટિક આપણે આવડી જાય। તો મિત્રો પત્ર લખવામાં પણ એકદમ સેલા હોય છે અને पेपर पर आपू झड़पथी पूरु थाय छे एटले बहु सावधानी राखी अने कोई पण प्रकारनी भूल वगर तमारे पत्र बनावाना छे जेना बोर्ड में ई विभाग में 25 मार्कना होय छे जे तमारे 5 पत्र लखवाना होय छे आ रीते एटले एमां मोटे भागे भूल न थाय एनी खास तकेदारी तमारे राखवी पड़े। आ पेपर में तमने तमे जेटला विचारशो एटला मार्क आवी शके कारण के पेपर लखवामां एकदम टूंकू होय छे એટલે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તમને થાક લાગે નહીં કારણ કે ઘણા પેપર એવા હોય છે કે લખવામાં બહુ લોંગ હોય છે લાંબા પેપર હોય દાખલા તરીકે ઇકોનોમી છે વાણિજ્ય વ્યવસ્થા છે તો આવા પેપર એમાં લખવાની સ્પીડ આપણે હોય તો એ 100 માર્કનું પેપર પૂરું થાય જ્યારે અહીંયા શું થાય તો આ પેપર એકદમ ટૂંકું હોય છે એટલે આના ક્વેશ્ચન પણ એકદમ ટૂંકા હોય છે આના પત્ર પણ એટલા બધા મોટા હોતા નથી એટલે તમને લખવાની પણ મુશ્કેલી ન પડે। તો માત્ર થોડું ટેકનિકલ મગજ તમે મારશો એટલે આવા પત્ર લખતા તમને આવડી જશે। ત્યાર પછી 10મા પત્રની વિશે આપણે ચર્ચા કરીએ તો હવે અહીંયા હું લખતો નથી પણ હવે તમને માત્ર સમજાવવાનો હું પ્રયત્ન કરી એટલે તમને ખબર પડી જાય છતાં એવું હશે તો ફરીથી પાછી આપણે કરશું। હવે અહીંયા 10મો પત્ર એમ કહે છે બેંક કર્મચારી દ્વારા હે ને 10મો પત્ર હે બેંક કર્મચારી દ્વારા થયેલી
गैरवर्तुणकनी फरियाद करतो पत्र अँ शू कीधु तमे बैंक में जाओ त्यां एना कर्मचारी होय ई आपणी साथे गैरवर्तन करे गैरवर्तुणिक मतलब गैरवर्तन आपणी साथे करे आपणे उड़ाव जवाब आपे आपणे कोई पूछे तो एनो व्यवस्थित जवाब आपे नहीं अथवा तो आपणा उपर खोटे खोटे रीते गुस्से थई जाता होय कारण के कर्मचारी तो घणा बधा बैंक में होय मां के बधाय तो एक सरखा होय नहीं ते आपणे प्रेमथी जवाब आपे घणा कर्मचारी एवा होय के ग्राहक आवे एटले सीधे सीधू एनी साथे ऊंचा अवाजे वात करे अथवा तो एने न समझावी भाषा में वात करे अथवा तो एने अड़दूत करे कि ना भाई मने न खबर पड़े ओले टेबले जाओ अथवा के सोमवार आवजो तमारो काम थई जाशे एवा उड़ाव जवाब आपे तो ए गैरवर्तुणिक थाय छे तो आपणे एना बैंक मैनेजर ने आपणे फरियाद करवी पड़े कि भाई अमे बैंक में जैसे आवीए छीए पण तमारा कर्मचारी जे छे अमारी साथे आ प्रकारनुं गैरवर्तुणिक वर्तन अमारी साथे करे छे जे अशोभनीय कहेवाय तो ए अंगे खट्टू करवा विनंती एवो पत्र आया दिशा प्रजापति नामनी व्यक्ति जे छे ए बैंक ने लखे छे हवे हुं अहींया एनो ग्राफ नथी बनावतो मात्र मात्र तमने मौखिक कही दऊं तो कोण छे तो के प्रजापति 101 सुख रेसिडेंट मोढेरा चौक महेसाणा 38401 16 નવેમ્બર 2017 માં પત્ર લખ્યો છે ધ્યાન રાખજો ફરીથી બોલું દિશા પ્રજાપતિ 101 સુખ રેસિડેન્સી મોઢેરા રોડ મહેસાણા 38401 16 નવેમ્બર 2017 નો પત્ર છે આ સાઈડ એના ફોન નંબર છે બરાબર અહીંયા એનું એડ્રેસ આપ્યું અહીંયા એના ફોન નંબર આપ્યા એનું મોબાઈલ નંબર આપ્યું અને આંતરિક સરનામું આપ્યું હવે શું કહે છે કે મેનેજર શ્રી પંજાબ નેશનલ બેંક મોઢેરા રોડ મહેસાણા પંજાબ બેંકને પત્ર ફરિયાદ કરવાની છે પંજાબ નેશનલ બેંક વિષય છે બેંક કર્મચારીની વર્તણૂકની ફરિયાદ બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ આ બેન જે છે દિશાબેન પ્રજાપતિ એ બેંક મેનેજરને આ પ્રકારની ફરિયાદ કરે છે સાહેબ શ્રી હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 10 46 56 78 90 નંબરથી ખાતું ધરાવું છું આ સમયે દરમિયાન બેંકની તમામ સેવાનો લાભ મને મળ્યો છે જેની હું કદર કરું છું બેંકના વખાણ કર્યા એને પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી છે તમારી કર્મચારીનું વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બને છે તમારા કર્મચારીનું વર્તન સારું નથી ગ્રાહકોમાં અસંતોષ છે 2 દિવસ પહેલાં મારી સાથે બેંકના કર્મચારી દ્વારા થયેલું વર્તન બેંક માટે શરમજનક છે અને 2 દિવસ પહેલાં તમારા કર્મચારીએ જે મારી સાથે વર્તન કર્યું છે એ વર્તન શરમજનક છે તેમજ ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે એટલે ગ્રાહકો પણ એ ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલ છે આપની બેંકમાં મારા બચત ખાતા નંબર 10 46 56 78 90 જમા થવાની હતી રાજ્ય સરકારનો હુકમ થયેલો ઘણો સમય થયો છતાં પણ ખાતામાં શિષ્યવૃત્તિ જમા ના થયેલી હોવાથી આપની બેંકમાં આ વિભાગનું કામકાજ કરતા કર્મચારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મારી સાથે અણસાજતું વર્તન કર્યું જે ન ગમતે હોય એવું અણસાજતું મતલબ ન ગમતું હોય એવું ગેરવ્યાજબી માંગણી પણ કરી મારી પાસે જેના પરિણામે હું ખૂબ જ અપમાનિત થઈ અને માનસિક અસ્વસ્થ અનુભવું છું આ સમગ્ર બનાવની તપાસ કરીને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવાનો અનુરોધ કરું છું આપનો વિશ્વાસુ દિશા પ્રજાપતિ બરાબર એટલે બેંકમાં જ્યાં એ બેન ગયા છે પણ બેંક એ એક વિદ્યાર્થી બેન હતા અને એણે રાજ્ય સરકાર પાસે શૈક્ષણિક હેતુ માટે લોન માંગી છે જે ખાતામાં જમા થવાની હતી રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છતાં આના ખાતામાં જમા નથી થઈ એટલે એ વિભાગના કર્મચારીને પૂછપરછ કરતાં એને જે છે એ સમજ બતાવી
અને ન સમજવો એવી માંગણી પણ એણે કરી, જે બેન જે છે માનસિક અસ્વસ્થ થઈ ગયા અને અપમાનિત પણ થઈ ગયા. એટલે બેનને એવું કીધું કે ભાઈ તમારા બેંક સામે શિક્ષાત્મક પગલાં હું લેવાનો અનુરોધ કરું છું. એટલે બેંકને આ રીતે ફરિયાદ કરતો પત્ર પણ આપણે લખી શકીએ છીએ, જેથી કરી અને બેંકના કર્મચારીઓ અને બેંકની સુવિધાઓથી આપણે પૂરેપૂરા વાકેફ હોઈએ. તો આ સાથે બેંકમાં જે કંઈ પહેલા પ્રકારના જે પત્રો પૂછાતા એ પત્રોમાં એક પત્ર હવે બાકી રહે છે, ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા અંગેનો પત્ર. એ પત્ર જે છે એમાં પણ એક પેઢી છે અને પેઢી ઓવરડ્રાફ્ટની સગવડ લેવા માંગે છે અને એ વિશ્વકર્મા એસોસિએટ છે, પરમ કોમ્પ્લેક્સ એમજી રોડ પોરબંદર, 2 ઓક્ટોબર 2017. એના ફોન નંબર છે, એના મોબાઈલ નંબર છે, એનું ઈમેલ એડ્રેસ પણ છે. મેનેજર અલ્હાબાદ બેંક, એમજી રોડ પોરબંદર, ઓવરડ્રાફ્ટની શાખ મેળવવા અંગેનો પત્ર. બરાબર, તો આ રીતે તમે એ પણ પત્ર તમે આરામથી બનાવી શકો છો. એટલે આ રીતે તમારે પત્રો એ લખવાના થાય. તો આ હતા પહેલાં પ્રકરણના બેંક પત્રના ઉદાહરણો. શક્ય એટલા અહીંયા કરાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ જો કંઈ વસ્તુ નહીં સમજાણી તો આપણે પ્રત્યક્ષ મળશું ત્યારે વિશેષ તપાસ કરશું. અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.